ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષયમાં વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે ચેપ્ટર 10 પ્રાયોગિક ભૂમિતિના આજે ખૂબ જ અગત્યની રચના હું તમને શીખવાડીશ. મિત્રો, જો અત્યારથી તમને આ રચનાઓ આવડી ગઈ, રચનાના મુદ્દા તમે જાતે બનાવતા શીખી ગયા, તો ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર તમને ક્યારે તકલીફ નહીં પડે. બરોબર, કારણ કે આ રચનાઓ ધોરણ 9 અને 10 માટે પાયો છે. બરોબર, તો આજે આપણે શીખીશું ખૂબ જ અગત્યની રચના, ત્રિકોણ DEF રચો, જેમાં DE બરાબર 5 સેમી, DF બરાબર 5 સેમી અને માપ કોણો EDF બરાબર 90 હોય તો રચનાના મુદ્દા લખો. હવે તમે રચના બરોબર ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે. જો અહીંયા આપણને શું કીધું છે, EDF બરાબર 90, એટલે એનો મતલબ એ થયો કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હશે. બરોબર, એટલે સૌપ્રથમ તમારે શરૂઆત કઈ રીતે કરવાની, તો હંમેશા પહેલા તમારે કાચી આકૃતિ દોરી કાઢવાની. ઓકે, કાચી આકૃતિમાં અહીંયા માપ લેવાની કોઈ જરૂર નથી, ફૂટપટ્ટીની મદદથી તમારે પહેલા આ રીતે કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો. ચાલો, દોરાઈ ગયો આ કાટકોણ. હવે EDF, તો અહીંથી શરૂઆત કરવાનું, EDF. હવે જુઓ, તમે અહીંયા આ નામ ના આપી દેતા, DEF ના આપી દેતા, નહીતર બધી મહેનત પાણીમાં જશે. અહીંયા જુઓ, વચ્ચે કયો ખૂણો આવે છે E, જ્યારે આમાં વચ્ચે કયો ખૂણો આવે છે D. આનો મતલબ એ થાય કે માપ ખૂણો D નું માપ કેટલું છે, 90 અંશ છે. કેટલું છે? D નું માપ 90 અંશ છે. ત્યાર પછી આપણને DE નું માપ આપ્યું છે 5 સેમી, એટલે આ માપ તમારી પાસે છે 5 સેમી. પછી DF બરાબર 5 સેમી, આ પાયો કહેવાય, અને આનું માપ પણ આપણને આપી દીધેલું છે 5 સેમી. ઓકે, આ રીતે તમારે પહેલા કાચી આકૃતિ દોરવાની. આને આપણે શું કહીએ છીએ, આ ઢાળને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ, યાદ રાખજો. હવે આપણે સૌપ્રથમ રચના દોરવાની શરૂઆત કરવા જવાની છે, તો હવે શું કરીશું, તો સૌપ્રથમ પહેલા તમે ફૂટપટ્ટી લઈ લો અને ફૂટપટ્ટીની મદદથી પાયાથી શરૂઆત કરવાની. તો પાયાનું માપ કેટલું છે? 5 સેન્ટીમીટર. તો તમે ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર 0 થી 5 લેજો, અને ઉપર તમારે જગ્યા રાખવાની 7-8 લીટીની. બરોબર, અને નીચે તમારે ફૂટપટ્ટીની મદદથી જુઓ 0 થી સ્ટાર્ટ કરવાનું અને 5 સેન્ટીમીટર માપ લઈ લેવાનું. ઓકે, આ રીતે 5 સેન્ટીમીટર માપ લેવાનું 0 થી 5, અને ત્યાં નામ આપી દેવાનું D, અને અહીંયા નામ આપવાનું F, અને અહીંયા લખી કાઢીશું આપણે 5 સેમી. ચાલો, આટલું કામ કર્યું તમે, મારી જોડે જ કરજો. હવે તમારે શું કરવાનું છે, તો હવે હું તમને પાછું પરિકરની મદદથી શીખવાડીશ. તો હવે તમારે પરિકર લેવાનું. શું લેવાનું? પરિકર. આ રીતે પરિકર લીધું હશે, પરિકરમાં પેન્સિલ ભરાવાની. પેન્સિલ ભરાવી આશરે નાનું માપ લો. લીધું તમે બધાએ? નાનું માપ જ લેવાનું છે, કોઈ આશરે આમ કરીને આમ પહોળું કર દો. કર્યું પછી શું કરવાનું? એટલું કરી નાખ્યા પછી તમારે અણી છે D ઉપર મૂકવાની. સેના ઉપર? D. કેમ? આપણે આટલું કર્યા પછી 90 અંશનો ખૂણો દોરવાનો છે. કેટલાનો? 90 નો. એટલે હવે બરોબર ધ્યાન રાખજો, 90 નો ખૂણો દોરવો હોય તો તમારે અણી D ઉપર મૂકી અને સૌ પ્રથમ પહેલો આ રીતે તમારે ચાપ મારવાનો. માર્યો તમે? માપ ના બદલતા હો, જે માપ હોય એમના એમ જ રવા દેવાનું. હવે આટલું કર્યા પછી આ પહેલો ચાપ છે. હવે 90 નો જ્યારે ખૂણો રચવાનો હોય ત્યારે યાદ રાખવાનું, બે ચાપ મારવાના. હવે કેટલા ચાપ મારવાના? 60-60 ના બે ચાપ. જુઓ, અણી અહીંયા મૂકવાની,
અહીંયા ધ્યાન રાખજો, અહીંયા અણી મૂકવાની, માપ બદલવાનું નહીં, એટલું ને એટલું માપ રાવા દેવાનું અને આમ ચાપ મારી દેવાનો. આ પહેલો ચાપ એટલે 60 નો કહેવાય. કેટલા નો કહેવાય? 60. આપણે 90 નો રચવાનો છે એટલે આપણે 60 કરતા મોટો એટલે હજી બીજો ચાપ મારવો પડશે. તો અણી અહીંયા મૂકવાની પાછી, બરોબર, અને પાછું આમ કરી આ રીતે આમ બીજો ચાપ મારી દો. માર્યો તમે બધાએ? એટલે કુલ કેટલા ચાપ માર્યા? 1 અને 2, બરોબર. આ કેટલાનો વાગ્યો? પહેલો ચાપ એટલે 60, બીજો ચાપ એટલે 60. હવે આપણે જુઓ, પહેલો ચાપ છે આટલું માપ કેટલાનું કહેવાય? 60 નું. હવે આ બીજો ચાપ આટલાનું છે એ પણ 60 નો. આપણે તો 90 જોઈએ છે, તો આ તો કેટલા થયા? 120 થઈ ગયા. હવે 120 માંથી તમે 90 બાદ કરો એટલે 30 રહે ને, તો આપણે 30 ની જરૂર છે. આ 60 અને હવે 30 જોઈએ, તો 90 થાય ને. તો હવે તમારે માપ નહીં બદલવાનું. આટલું કર્યા પછી અણી છે ને, જોજો હા, બરોબર. હવે અણી ક્યાં મૂકવાની? અહીં મૂકવાની, માપ ના બદલતા આમ ચાપ મારવાનું. અણી અહીંયા મૂકવાની, આમ ચાપ મારી દો. મારી દીધો? ચાલો ઝડપ રાખજો અને ધ્યાન રાખી અને ચાપ મારો. આ બે ચાપ માર્યા. હવે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં ટપકું કરો. કર્યું અને કર્યા પછી ત્યાં જુઓ, આ ઈ ડી એફ સિવાયનું કોઈ પણ નામ આપી શકો. માનો અહીંયા ચલો બી નામ આપો. કયું નામ આપ્યું આપણે? બી. હવે આ ડી બી માંથી પસાર થતું કિરણ દોરવાનું છે. ફૂટપટ્ટી લેજો અને ફૂટપટ્ટી લીધા પછી આ રીતે આ કિરણ દોરી દો. આવું લાંબુ. તો આ કેટલા અંશનો ખૂણો થયો? સ્ટેટ આવે સીધું, એકદમ સીધી લીટી આવે. આ ડીબી કિરણ દોર્યું એ કેટલા અંશનો થયો? 90 અંશનો ખૂણો થયો. ખ્યાલ આવી ગયો ને? થોડી ઓકવર્ડ પડશે તમને, પહેલવેલી છે એટલે, બરોબર. હવે જુઓ રચનાના મુદ્દા જોડે જોડે જ લખીશું. અહીંયા આપણે લખી કાઢીએ રચનાના મુદ્દા. ચાલો, આમાં ગોખવાની કોઈ જરૂર નથી. 90% સ્ટુડન્ટ્સ રચનાના મુદ્દા ગોખી મારે છે અને પરીક્ષામાં ખોટું લખીને આવે છે. ગોખાય નહીં મિત્રો. ચાલો, કેવી રીતે લખવાનું હું તમને બતાવું. ચાલો, પહેલું શું કર્યું તમે? ફૂટપટ્ટી લીધી અને પહેલું શું દોર્યું અહીંયા? ડીએફ. કેટલા સેન્ટીમીટર? 5 સેન્ટીમીટર. તો અહીંયા લખવાનું સૌપ્રથમ DF રેખાખંડ બરાબર 5 સેમી નો રચો. આ પહેલો મુદ્દો થઈ ગયો, છે ને એકદમ ઈઝી. પછી શું કર્યું તમે? જુદા જુદા ચાપ માર્યા અને 90 અંશનો ખૂણો રચ્યો. ઓકે, કયો ખૂણો રચ્યો? BDF. તો અહીંયા લખવાનું હવે માપ ખૂણો કયો? જોજો, હા, ફરીથી સમજાવું છું. BDF. તો માપ ખૂણો BDF બરાબર 90 અંશ થાય તેવું કિરણ દોર્યું તમે. તેવું કિરણ, કયું કિરણ? DB કિરણ દોર્યું. આ રીતે તો અહીંયા લખવાનું DB કિરણ રચો. ચલો, બે મુદ્દા તો થઈ ગયા ક્લિયર. હવે શું કરવાનું? હવે જુઓ અહીંયા 5 સેન્ટીમીટર માપ છે, બરોબર. તો હવે તમારે પરિકર લેવાનું, ફૂટપટ્ટી લેવાની અને પરિકરમાં અહીંયા તમારે ફૂટપટ્ટી ઉપર 0 માપ, અહીંયા 0 ઉપર અણી મૂકો અને 5 સેન્ટીમીટર માપ લો. ચાલો, આ રીતે 5 સેન્ટીમીટર માપ લીધું હશે. માપ લીધા પછી તમારે શું કરવાનું? આ રીતે 5 સેન્ટીમીટર માપ લેવાનું, અણી ડી ઉપર મૂકવાની. ક્યાં મૂકવાની? ડી ઉપર અહીંયા. અને પછી તમારે જુઓ, બરોબર,
ડી ઉપર અણી મૂકવાની 5 સેન્ટીમીટર માપ લીધું તમે અને પછી આમ ચાપ મારી દેવાનું મારી દીધો ઓકે આવડી ગયો ને આ રીતે 5 સેન્ટીમીટર માપ અહીં ચાપ મારો ચાપ અને કિરણ જ્યાં છેદે ત્યાં કયું નામ આપવાનું ઈ નામ આપો ઓકે તો હવે આપણે અહીંયા મુદ્દો લખી કાઢીએ પહેલા હવે ચલો કોને કેન્દ્ર લીધો ડી ને તો હવે ડી ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટરનો ચાપ માર્યો છે 5 સેન્ટીમીટરનો ડી ને કેન્દ્ર લઈ પણ કઈ જગ્યાએ ચાપ માર્યો તો આ કયો કિરણ છે ડીબી કિરણ કયો કિરણ ડીબી કિરણ તો કેન્દ્ર લઈ ડીબી કિરણ પર 5 સેમી નો ચાપ મારો બરોબર પછી તમારે ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપ્યું ઈ નામ આપ્યું તો હવે લખવાનું ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો આપી દીધું આટલું કર્યા પછી હવે ફૂટપટ્ટી લઈ લેવાની ફૂટપટ્ટી લીધા પછી તમારે શું કરવાનું છે જુઓ આ ઈ અને એફ જોઈન્ટ કરવાના છે ચાલો આ રીતે તમે ફૂટપટ્ટીની મદદથી જોઈન્ટ કરી નાખ્યા ઓકે તો હવે આપણે અહીંયા લખીએ રચનાના મુદ્દામાં હવે ફૂટપટ્ટીની મદદથી કયો રેખાખંડ જોઈન્ટ કર્યો તમે ઈ એફ રેખાખંડ તો અહીંયા લખી આપણે ઈ એફ રેખાખંડ બરોબર જોડો અથવા રચો ઓકે આ કેટલું માપ લીધું છે તમે 5 સેન્ટીમીટર તો અહીંયા લખી કાઢવાનું હવે બધું કંઈ બાકી ના રહેવું જોઈએ બીજું કંઈ ઓકે તમારો ત્રિકોણ તૈયાર થઈ ગયો માંગેલો કાટકોણ ત્રિકોણ તો હવે અહીંયા લખવાનું જે માંગેલ માપનો કાટકોણ ત્રિકોણ કયો રચો તમે ઈ ડી એફ ઈ ડી એફ થશે પણ તમે ખાસ ધ્યાન શું રાખવાનું તમે અહીંયા ગોથું ન ખાતા અહીંયા ડી ઈ એફ છે એટલે આ ના લખી કાઢતા અંદર રકમ જુદી છે એટલે એને પહેલા સમજજો બરોબર મિત્રો હું સમજુ છું કે તમારા માટે થોડો ઓકવર્ડ છે પણ આ વિડિયો જો તમે ધ્યાનથી બે વાર જોઈ લેશો તો તમને ચોક્કસથી આ રચના આવડી પણ જશે અને જાતે પણ દોરી શકશો પણ જાતે પ્રેક્ટિસ તમે બે વાર ખાસ કરજો ઓકે તો આ હતી 5 માર્ક્સની રચના નેક્સ્ટ વિડિયોમાં પાછી આવી જ એક ઇમ્પોર્ટન્સ રચના ગાલા એસાઇનમેન્ટની ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો